ચલો હવે આપણે બીજું જોઈએ. આગળ તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. હવે આવી રીતે તમારે અર્ધગોળાકાર કરી દેવાનું છે, મમ્મીને કહેવાનું છે, અને તેમાં અ લખી દેવાનો અને સામે એક બે ત્રણ ચાર પાંચ છ એવા છ તીર દોરી આપવાના છે મમ્મીને કહેવાનું, અને એમાં શબ્દ લખવાના છે અ અને એની સામેના શબ્દો લખી આખો શબ્દ આપણે બનાવવાનો છે. જુઓ, પહેલો શબ્દ બન્યો છે અસર, તો બાજુના ખાનામાં આપણે અસર લખી દેવાનો છે. હવે બીજો શબ્દ છે અગન, તો આપણે લખવાનો છે ખાનામાં અગન. હવે ત્રીજો છે અરજ, અરજ. ચોથો છે અટક. પાંચમો છે અડગ અને છઠ્ઠો છે અડદ. બરાબર, આવી રીતે તીરની દિશામાં આપણે એક એક શબ્દ જોઈને આપણે બાજુના ખાનામાં આખો શબ્દ બનાવવાનો છે. હવે એવી રીતે બાજુમાં છે અથી શરૂ થતો શબ્દ શોધી ખરું કરવાનું છે. કોરે મોરે શબ્દ આપેલા છે, પણ જે અથી શરૂ થતું હોય એ ખાનામાં જ આપણે ખરાનું નિશાન કરવાનું છે. હવે જુઓ, અહીંયા અ જ બ છે, તો આપણે એ ખાનામાં ખરું કરીશું. બરાબર, પછી એની બાજુમાં છે અ લ ગ, તો આપણે ત્યાં પણ ખરું કરીશું. પછી નગરમાં ખરું આવશે નહીં. પછી અમર, તો અમરમાં આવશે ખરું. અને એક તો એણે ઉદાહરણ આપેલું જ છે અ છ ત. આવી રીતે ખરાના નિશાન કરવાના છે. હવે જુઓ, શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર, હવે ચાર શબ્દો આપેલા છે કૌંસમાં, કપ, બતક, જગ ને વડ. તો જુઓ, પહેલું ચિત્ર જોઈને આપણે શબ્દ લખવાનો છે. વલય, તો ચિત્ર છે જગનું, તો આપણે લખીશું જગ ભર. હવે જુઓ, તપન, વડ પર ચડ, વડનું ચિત્ર છે. બરાબર, હવે જુઓ અહીંયા બતક છે, તો બતક સર સર તર. હવે કપ છે, જુઓ કરણ, કપ પકડ, કરણ કપ પકડ. બરાબર, એ રીતે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. અને જુઓ, હવે બાજુમાં ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખવાનો છે, તો બાજુમાંથી જોઈ જોઈને જ આપણે લખવાનું છે ત ર સ. પણ જે અક્ષર ન લખેલો હોય મૂળાક્ષર, એ આપણે લખવાનો છે. ન ગ ર ગ ટ ર ફ ણ સ ભ જ ન અને ફ ર જ, જોઈ જોઈને લખવાનું છે. આ વિડીયોમાંથી જોઈને તમારે બધું ગુજરાતીની નોટમાં લખવાનું છે. હવે જુઓ, ચિત્ર જોઈ શબ્દ બનાવવાના છે. તો જુઓ, ચિત્ર બાજુમાં આપેલું છે અને એનો ચિત્ર જોઈને આપણે ગોળ આકાર કરીને પછી નીચે સાઈડમાં શબ્દ લખવાના છે. જુઓ, પહેલું ઉદાહરણ આપ્યું છે થડ, તો થડ ઉપર ગોળ કર્યું છે. હવે બીજું ચિત્ર છે શરબત, તો આપણે શરબત ઉપર ગોળ રાઉન્ડ કરીશું. બરાબર, અને એ શબ્દ બાજુના ખાનામાં લખી દેવાનો છે. બરાબર, તો આપણે અહીંયા લખી દેવાનો છે શરબત. બરાબર, હવે ત્રીજું ચિત્ર છે અહીંયા હળદળ, તો હળદળ ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. અને અહીંયા શબ્દ આવશે હળદર. બરાબર, હવે આ બાજુ છે ટબ, તો આપણે ટબ પર ગોળ કરીશું અને લખીશું ટબ. અને આ બાજુ છે નખ, તો નખ ઉપર ગોળ કરીને નખ શબ્દ લખીશું. આ રીતે તમારે તમારી નોટમાં લખવાનું છે.